રાજ્યમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે, જેમાં જૂનાગઢના અરહમ ગ્રુપ દ્વારા ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અરહમ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના અરહમ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 300 જેટલા લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ સાથે અરહમ ગ્રુપ દ્વારા બીજી પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને પ્રજા દ્વારા આ સેવાને બિરદાવવામાં આવે છે, જેમાં લોકો પણ ખૂબ સારો સાથ સહકાર આપતા હોય છે અને આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢની પ્રજા દ્વારા રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. કહેવાય છે કે લોહીનો નહીં એ કોઈનો નહીં, પણ આપણા દેશમાં લોહીની જરૂરિયાત સામે તેની આવક અત્યંત ઓછી છે, ત્યારે જરૂરિયાતવાળા લોકોને સમયસર અને પૂરતું લોહી મળી રહે તે માટે આ પહેલને જૂનાગઢની પ્રજાનો સાથ સહકાર મળ્યો હતો. વ્યક્તિ વ્યક્તિને કામ આવે અને મદદરૂપ થાય તેવી ભાવના રક્તદાન કેમ્પે ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢમાં કાર્યરત છે અને અનેક માનવતાના કાર્યો કરી રહ્યું છે. અને આજે એટલે કે તારીખ 17 માર્ચે બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરેલું છે. આજના સમયમાં જ્યારે માણસ માણસને કામ નથી આવતો, ત્યારે આજના આ સમયમાં જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે, આ બ્લડ ડોનેશન કેમ્પ ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રાખેલું છે કે જેથી કરીને આપણે એને એક મદદ આપી શકીએ. વનરાજ ચૌહાણ સાથે નિખિલ પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.